હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં થશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા વેલકમ કરું છું તમને બધાને મારા કેમિસ્ટ્રી ક્લાસમાં. અને હું પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરવાના છે. એકમ 2માં પરમાણુની બંધારણ, બરાબર? એકમ 2માં પરમાણુના બંધારણમાં, એકમ 2 પરમાણુનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ એટમ, બરાબર? પરમાણુના બંધારણમાં આપણે આજે નવા ટોપિકનો અભ્યાસ શરૂ કરવાનો છે બાળકો. તો હાઇડ્રોજનની રેખા વણપટની સમજૂતી, એટલે કે એક્સપ્લેનેશન ઓફ લાઇન સ્પેક્ટ્રમ ઓફ હાઇડ્રોજન. તો બાળકો, અગાઉની જે ચર્ચા થઈ હતી, બરાબર, અગાઉની ચર્ચાની આપણે વાત કરીએ તો બોરની જે હાઇડ્રોજન પરમાણુ માટેની ભોરનું પરમાણુ નમૂનો જે હતું, બરાબર, તે મત મુજબ જો આપણે વિચારીએ તો એ મત મુજબ જો આપણે બીજી ધારણાની વાત કરીએ બાળકો, બીજી ધારણા પ્રમાણે શું હતું? ભોરની પરમાણીય નમૂના જે બીજી ધારણા હતી, તે બીજી ધારણામાં શું વાત બતાવેલું હતું? એમાં એવું બતાવવામાં આવ્યું કે સમયના ફેરફાર સાથે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર નથી આવતો. ક્લિયર છે બાળકો? ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર ક્યારે થાય? તો બાળકો, તે મુજબ જો આપણે જોવા જઈએ તો જ્યારે પણ ઇલેક્ટ્રોન એની નીચી ઉર્જા સ્તરમાં હોય અને એ ઉર્જાનું, બહારથી ઉર્જાનું અવશોષણ કરે, ત્યારે એ નીચી ઉર્જા સ્તરથી, નીચી મુખ્ય ક્વોન્ટમ આંકવાળી ઉર્જા, બરાબર, આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ, મુખ્ય ક્વોન્ટમ આંકવાળી ઉર્જા એટલે કક્ષાની ફેરફાર થતી હોય, બરાબર, નીચી મુખ્ય ક્વોન્ટમ આંકની ઉર્જા સ્તરથી જ્યારે એ ઇલેક્ટ્રોન ઊંચી મુખ્ય ક્વોન્ટમ આંકની ઉર્જા સ્તરમાં જાય, ત્યારે એ ખરેખર શું કર્યું હોય? તો ઉર્જાનું શું કરે અવશોષણ કરે છે બાળકો. હવે આ ઉર્જાનું અવશોષણ કરીને ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે, પરંતુ આ જે ઊંચી ઉર્જા સ્તર છે તે શું છે અને નીચી ઉર્જા સ્તર છે તે શું છે? તો બાળકો, આ ઇલેક્ટ્રોનનું ધરી અવસ્થા છે, બરાબર, કે તો આપણે એમ કહી શકીએ કે સ્થાયી અવસ્થા છે. આ ઇલેક્ટ્રોનનું ધરી અવસ્થા કાં તો સ્થાયી અવસ્થા છે બાળકો, બરાબર. આ ધરી અવસ્થા કહી શકાય કાં તો સ્થાયી અવસ્થા કહી શકાય, બરાબર, સ્થાયી અવસ્થા. તો બાળકો, આ જે સ્થાયી અવસ્થા છે, ધરી અવસ્થા છે, તેવા ઇલેક્ટ્રોન જે છે સ્થાયી સ્વરૂપમાં હોય છે, બરાબર, એની ઉર્જા ઘણી ઓછી હોય, પરંતુ જ્યારે એ ઊંચી ઉર્જા સ્તરમાં જશે, બરાબર, આવી ઉર્જા જે કે એના મૂળ અવસ્થા નથી, મૂળ ઉર્જા અવસ્થા નથી, તે કઈ અવસ્થા છે? તો એ ઉત્તેજિત અવસ્થા છે. તો બાળકો, આ ઉત્તેજિત અવસ્થામાં, આ ઉત્તેજિત અવસ્થા જે છે તે કેવી છે? અસ્થાયી છે. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન વધારે સમય સુધી ટકી શકતો નથી, કાં તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો ઇલેક્ટ્રોન આવી અવસ્થાની ઉર્જાને રાખી નથી શકતો, પોતાની સાથે હોલ્ડ કરી નથી શકતો બાળકો, પકડીને નથી રાખી શકતો આ અવસ્થામાં ઉર્જાને. તો એનું પરિણામ શું થાય? અસ્થાયી રહે છે. અને ઇલેક્ટ્રોન અસ્થાયી સ્વરૂપમાંથી સ્થાયી સ્વરૂપમાં પાછે ફરવા માટે શું કરે છે બાળકો? અહીંયાથી ઇલેક્ટ્રોન પાછે ફરે છે. ક્યાં? તો પાછે પોતાની મૂળ અવસ્થામાં ફરે છે, ધરી અવસ્થામાં પાછે ફરે છે. તો ધરી અવસ્થામાં જો પાછે ફરશે તો શું થશે બાળકો? જ્યારે આ ઇલેક્ટ્રોન ધરી અવસ્થામાં પાછે ફરશે તો અહીં જે ઉર્જા આવતું હતું, બરાબર, પહેલાં તો ઉર્જા આવતું હતું, એ ઉર્જાનું અવશોષણ થતું હતું, બરાબર, હવે ત્યારે આ ઇલેક્ટ્રોન નીચેથી ઉર્જા ઊંચી ઉર્જા સ્તરમાં જતું હતું. હવે શું થશે? ઊંધું આપણે વિચારીએ, બરાબર, કે ઉત્તેજિત અવસ્થાથી એ પાછે ધરી અવસ્થામાં આવતું હોય, બરાબર, એટલે અહીંયાથી એ પાછે અહીંયા ફરતો હોય. તો બાળકો, જ્યારે અહીંયાથી એ પાછે અહીંયા ફરશે, બરાબર, ઉત્તેજિત અવસ્થાથી પાછે ધરી અવસ્થા કે સ્થાયી અવસ્થામાં આવશે, તો આ બંને અવસ્થામાં જે કંઈ પણ ઉર્જાનું તફાવત હોય તેટલા ઉર્જા એ વિકિરણના સ્વરૂપે બહાર પાડે છે, બરાબર, રેડિયેશન સ્વરૂપે, વિકિરણના સ્વરૂપે એ શું કરે છે? તો બહાર પાડે છે. ક્લિયર છે બાળકો? તો આ રીતે એટલી જ ઉર્જા એ બહાર પાડશે. તો આ ઉર્જા જે છે, જેટલી ઉર્જા એ બહાર પાડે, બરાબર, તે ઉર્જા વિશે જો તમને પૂછવામાં આવે માહિતી કે આણે કેટલી ઉર્જા બહાર પાડી, તો તમારો જવાબ શું હશે?
કેટલી ઉર્જા બહાર પાડી. તો બાળકો આ જે ઉર્જા બહાર પાડે છે એ ખરેખર આ બે જુદા જુદા અવસ્થાના ઉર્જાના તફાવત જેટલી હોય છે. બરાબર, એટલે આ ઉત્તેજિત અવસ્થા અને આ નીચી ઉર્જા સ્તરના ઉર્જાની તફાવત જેટલી હોય છે. તો બાળકો અહીંયા આપણે જોવાના છે કે આ ઉર્જાની જે તફાવત છે બરાબર તે અહીંયા કઈ રીતે મળતી છે. બરાબર, કાં તો ઉત્સર્જિત ઉર્જા જે થતી છે, આ ઉર્જા ઉત્સર્જિત ઉર્જા કહેવાય. તો બાળકો આ જે ઉત્સર્જિત ઉર્જા છે બરાબર, આ જે ઉત્સર્જિત ઉર્જા છે તે ઉત્સર્જિત ઉર્જા કઈ રીતે મેળવાય. બરાબર, તો અહીંયા આ ઉત્સર્જિત ઉર્જા મેળવવા હોય તો આપણે ખરેખર આ બંને અવસ્થાના ઉર્જાના તફાવત શોધવું પડે. એટલે અંતિમ ઉર્જા, અંતિમ અવસ્થા ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થા ઉર્જા, આ કરવું પડે. એટલે કે ઈએફ માઇનસ ઈઆઈ કરવું પડે. તો બાળકો ચાલો આપણે લખી જોઈએ કે ઈએફ માઇનસ ઈઆઈ બરાબર એટલે કે ઉત્સર્જિત ઉર્જા બરાબર જે ઉર્જાના બંને ઉર્જામાં તફાવત છે, બંને અવસ્થાની ઉર્જામાં તફાવત છે તે કઈ રીતે મળે. તો આપણે ચાલો જોઈએ બાળકો. બંને કક્ષા વચ્ચેની ઉર્જાની તફાવત કઈ રીતે અપાય ઉર્જાની તફાવત. બરાબર, ડેલ્ટા ઈ બરાબર ઈએફ માઇનસ ઈઆઈ જેટલી થાય. હવે બાળકો આ ઈએફ શું છે અને આ ઈઆઈ શું છે તો આ તમને બતાવી દઉં કે આ અંતિમ અવસ્થા ઉર્જા છે. આ અંતિમ અવસ્થા ઉર્જા છે બાળકો અને આ શું છે તો આ પ્રારંભિક અવસ્થા ઉર્જા છે. પ્રારંભિક અવસ્થા ઉર્જા છે તો અંતિમ અવસ્થા ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થા ઉર્જા કરશું તો ઉર્જાનો તફાવત મળશે. બરાબર, એટલે અંતિમ અવસ્થાની વાત કરીએ તો કક્ષાની વાત કરી લો. બરાબર, એક ચોક્કસ કક્ષાએ જઈને ત્યાંથી પાછો રિટર્ન બેક થતું હોય, હવે ત્યાંથી પાછો ફરતો હોય તો કયા કક્ષામાંથી એ પાછે ફરે બરાબર અને પાછે કયા કક્ષામાં આવીને રોકાય બરાબર તો એની વાત થતી છે બાળકો. શરૂઆતમાં કયા કક્ષામાં હતી ને પછી કયા કક્ષામાં આવી બરાબર તો એ આપશે અહીંયા. હવે બાળકો આ તો સમીકરણ તમારી પાસે છે ઈએફ માઇનસ ઈઆઈ. ઇંગ્લિશમાં આને શું કહેવાય બાળકો, ફાઇનલ સ્ટેટ એનર્જી માઇનસ ઇનિશિયલ સ્ટેટ એનર્જી. બરાબર, અંતિમ ઉર્જા, અંતિમ અવસ્થા ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થા ઉર્જા, ફાઇનલ સ્ટેટ એનર્જી માઇનસ ઇનિશિયલ સ્ટેટ એનર્જી. હવે બાળકો આપણી પાસે એક આ સૂત્ર હતું, તમને જણાવી દઉં તો એક આપણી પાસે આ સૂત્ર હતું બરાબર હાઇડ્રોજન પરમાણુ માટે, યાદ હોય તમને ઈએનનો સૂત્ર શું કહેતું બાળકો કે ઈએનનો સૂત્ર એમ કે માઇનસ ઓફ આર એચ ગુણ્યા 1/n² બરાબર, કોના માટે, હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન કરતા બીજા કોઈ પરમાણુ લઈએ ત્યારે આપણે અહીંયા 1 ની જગ્યાએ ઝેડ મૂકવું પડે. બરાબર, ત્યારે આપણે 1 ની જગ્યાએ ઝેડ મૂકવું પડે. Z²n² ખરેખર નો સૂત્ર આ છે બરાબર, પણ ઝેડ ની કિંમત અહીંયા 1 છે, કોના માટે, તો હાઇડ્રોજન માટે. એટલે આપણે શું લેશું તો જેટની જગ્યાએ ડાયરેક્ટ જ આપણે હાઇડ્રોજન માટે 1 લઈ લઈએ. બરાબર છે, તો હાઇડ્રોજન માટે જેટ બરાબર 1 થાય એટલે શું થઈ જશે તો નેક્સ્ટ સ્ટેપમાં તો આ જવાનું છે ને 1/n² થોડી બળકો. આપણી પાસે આ સૂત્ર છે, બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું કરવાના, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં ઈએફ અને ઈઆઈ નો કિંમત મૂકી દેશું. તો બાળકો ઈએફ અને ઈઆઈ નો કિંમત મૂકો માટે ડેલ્ટા ઈ બરાબર શું થાય,
माटे डेल्टा ई बराबर माइनस आर एच नी छेदमा एन ए एफ स्क्वेर बराबर छे। ठेका माइनस आपणे पछी करीए, माइनस आपणे पछी आपणे सामान्य पछी काढीए, पहेला आपणे अहीं लखी दईए माइनस 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 प्लस થઈ જશે ને, બે વાર માઇનસ આવવાનું છે નહીં, બરાબર છે ઈ એફ માટે તો આ જશે ઓકે, આના માટે આગળ માઇનસ છે ને પછી પાછે માઇનસ આવશે બરાબર, આ રીતે કાઉન્ટ થશે તો બરાબર આ થશે। તો અહીં આપણે શું કરશું, તો આ માઇનસ અને આ માઇનસ ગુણાકાર થઈને શું થશે તો પ્લસ થઈ જશે, એટલે પ્લસ વાળો જે પદ છે તેને આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ તો આગળ લઈ લઈએ બરાબર છે, આ સ્ટેપને આ પદને આપણે પાછળ લઈ લઈએ। તો બાળકો ડેલ્ટા ઈ બરાબર શું થશે, માટે ડેલ્ટા ઈ બરાબર શું થશે, તો આર એચ સામાન્ય કાઢી લઈએ, કઢાઈ કઢાઈ વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ સ્ક્વેર, ક્લિયર થઈ ગયું બાળકો, તો ડેલ્ટાની આ ઈની આ કિંમત મળી ગઈ। હવે બાળકો આર એચ ની કિંમત શું હતું, આર એચ ની કિંમત તો તમને યાદ હશે, આર એચ ની કિંમત આપણે શું રાખેલું, આર એચ ની કિંમત આપણે રાખેલું 2.18, આપણે નહીં રાખેલું ટેક્સ્ટ બુકમાં છે જ 2. આપણે જોયું હતું 2.18 ગુણ્યા 10^-18 ઘાત બરાબર, આટલું જૂલ આર એચ ની કિંમત થાય, રીડબક અચળાંક કૌંસમાં 1/ni² - 1/nf² ક્લિયર થયું બાળકો, એનઆઈ એનએફ તો શું છે તે ખબર જ છે તમને। હવે આની વાત કરીએ આપણે તો ફોટોન ના અવશોષણ કે ઉત્સર્જન માટે સાથે સંકળાયેલા આવૃત્તિ શું થશે, તો બાળકો આપણે આ ઉર્જાનો તફાવત મળી ગયો છે, આ ઉર્જાનો તફાવત પરથી જો હું એમ કહું કે ઉત્સર્જન થતું કે અવશોષણ થતું જે કંઈ પણ ઉર્જા છે બરાબર, તેની આવૃત્તિનું સમીકરણ શું થાય, આના પરથી આવૃત્તિનું સમીકરણ શું થશે, તો અહીં અવશોષણ કે ઉત્સર્જન પામતું ઉર્જા સાથે સંકળાયેલ આવૃત્તિ શું થાય, આવૃત્તિ વી બરાબર શું થશે, તો આવૃત્તિ વી બરાબર શું થાય બાળકો, આવૃત્તિ વી બરાબર ડેલ્ટા ઈ ની છેદમાં એચ થાય, મેક્સ પ્લાન્કનો સમીકરણ પ્રમાણે બરાબર, કારણ કે આપણે ખબર છે કે ઈ બરાબર એચ વી આપણે ખબર છે બરાબર છે ને, ઉર્જા અને આવૃત્તિ એકબીજાને સમપ્રમાણમાં છે આ આપણને ખબર છે, તો આપણે શું કરશું આ ડેલ્ટા ઈની કિંમત જે પણ કંઈ આવેલું બરાબર તેના તેને આપણે એચ વડે ભાગી દઈશું, એટલે પ્લાન્ક અચળાંકના કિંમત વડે આપણે ભાગી, એચ શું છે પ્લાન્ક અચળાંકની કિંમત છે, તો ચાલો માટે આવૃત્તિ વી નો શું આવશે સમીકરણ આ રીતે ફેરવાઈ જશે, માટે આવૃત્તિ વી બરાબર ડેલ્ટા ની કિંમત કેટલી હતી 2.18 × 10^-18 આટલા જૂલ બરાબર, 1/ni² - 1/nf² આટલા જૂલ, આટલી જૂલ હતી એને આપણે ભાગી દઈશું કોનાથી, તો પ્લાક અચલાક 6.626 × 10^-34 આટલા જૂલ સેકન્ડ, તો બરાબર શું થશે આ જૂલ અને જૂલ તો કેન્સલ, સેકન્ડનો વ્યસ્ત આવશે બરાબર ને, સેકન્ડનો વ્યસ્ત આવશે એટલે હર્ટ્સ આવી જશે, તો બરાબર આને આપણે ગુણોત્તર આપણે આની ગણતરી જ્યારે કરશું તો શું થશે, તો આવૃત્તિ બી બરાબર શું થાય, તો બરાબર 3.29 મળશે, 3.29 મળશે ગુણ્યા 10^15 બરાબર છે, 3.29 × 10^15 કૌંસમાં 1/ni² - 1/nf² બરાબર, આટલા હર્ટ્સ મળશે, સેકન્ડનો વ્યસ્ત છે બાળકો એટલે શું થાય તો હર્ટ્સ થઈ જશે, ક્લિયર થયું બાળકો, તો આવૃત્તિનું સમીકરણ મળ્યો। હવે બાળકો આપણે આવૃત્તિનું સમીકરણ મળી ગયું બરાબર છે, હવે આ આવૃત્તિનો સમીકરણ પરથી શું આપણાથી તરંગ સંખ્યા શોધાય, યસ શોધાય, આવૃત્તિનો તરંગ સંખ્યા સાથે કેવો સંબંધ છે તો આપણે ખબર છે કે તરંગ સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડે,
तो आवृत्ति जे पण छे बराबर आपणे खबर छे तरंग संख्या शुं छे तो ए लेमडा जे छे એટલે કે તરંગ લંબાઈનો વ્યસ્ત છે બરાબર એટલે આપણે એના પરથી શોધી શકીએ તો ચાલો આવૃત્તિનું આ સમીકરણ છે બરાબર હવે આપણે તરંગ સંખ્યા શોધીએ સંકળાયેલ તરંગ સંખ્યા આની સાથે સંકળાયેલ તરંગ સંખ્યા તરંગ સંખ્યા v બરાબર v12 બરાબર શું થશે તો 1 / લેમ્ડા બરાબર શું થાય તો આવૃત્તિ / c આ થશે માટે તરંગ સંખ્યા બરાબર કેટલું તો આવૃત્તિ કેટલો આવે બેટા આવૃત્તિ આવે 3.29 ગુણ્યા 10 નો 15 ઘાત આટલા હર્ટ્ઝ આટલા કૌંસમાં 1/ni² - 1/nf² હર્ટ્ઝ આટલા હર્ટ્ઝ હતા ને બરાબર આપણે હર્ટ્ઝને સેકન્ડનો વ્યસ્તમાં ફેરવી નાખીએ કેમ આપણે આને c થી ભાગવાનું છે c એટલે પ્રકાશનો વેગથી ભાગવાનું છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો આપણે c થી ભાગીએ તો 3 × 10⁸ બરાબર 10⁸ મીટર પ્રતિ સેકન્ડ તો બાળકો અહીંયા હર્ટ્ઝ જગ્યાએ આપણે સેકન્ડનો વ્યસ્ત લખીએ કેવું કેમ એવું કર્યું આપણે તો બાળકો કેન્સલ આઉટ કરવા માટે આ ને આ કેન્સલ આઉટ ક્લિયર થઈ ગયું હર્ટ્ઝની જગ્યાએ આપણેથી આ લખાય સેકન્ડનો વ્યસ્ત તો બાળકો આ કેન્સલ થયો નીચે મીટર છે એટલે મીટરનો વ્યસ્તમાં આવશે કિંમત તો બાળકો આને આપણે જ્યારે ગણતરી કરીને સાદો રૂપ આપીએ તો સાદો રૂપ આપતા શું થાય તો સાદો રૂપ આપતા 1.09677 10⁷ બરાબર ગુણ્યા કૌંસ મળશે માટે તરંગ સંખ્યા બરાબર 1.0677 સોરી 1.0677 નહીં આની ગણતરી કરો કેટલો આવશે 1.09677 આવશે બરાબર 1.09677 ગુણ્યા 10⁷ કૌંસમાં 1/ni² - 1/nf² મીટરનો વ્યસ્ત આ કિંમત આવશે હવે બાળકો આપણે અવશોષણ વણપટની બાબતમાં જોઈએ તો અવશોષણ વણપટની બાબતમાં શું થશે અવશોષણ વણપટની બાબતમાં એનએફ અને એનઆઈ વચ્ચેનો સંબંધ કેવો રહે બાળકો કોણ મોટું ને કોણ નાનું ચાલો ચાલો કહી દઉં છું કોણ મોટું તો બાળકો એનએફ જે છે તે મોટું થાય કેમ ઉર્જા શોષાયા પહેલા આની ઉર્જા ઓછી હોય અને ઉર્જા શોષાયા પછી આની ઉર્જા વધારે થઈ જાય બરાબર છે ને અંતિમની ઉર્જા વધારે એટલે શોષણ થાય છે બરાબર છે એટલે એનએફ બેટર દેન એનઆઈ થશે બરાબર છે તો બાળકો અવશોષણ વણપટની બાબતમાં આ થાય તો બતાવો ઉત્સર્જન વણપટની બાબતમાં શું થશે તો બાળકો આના કરતાં ઊંધું થઈ જશે જો આવું થતું હોય તો અહીં આપણે પહેલા એમ કહી શકીએ કે આ ઇમ્પ્લાય શું કરશે તો ડેલ્ટા ઈ કેવું થાય તો ઘન થાય ઇમ્પ્લાય ડેલ્ટા ઈ કેવું થાય બાળકો ઘન થાય એટલે ઊર્જા ફેરફાર કેવો થાય તો ઘન થાય પોઝિટિવ થાય બરાબર છે પછી આપણે બાળકો જોઈએ
કે અવશોષણ વનપટની જગ્યાએ અહીંયા જો આપણે ઉત્સર્જન વનપટ કરી દઈએ, ઉત્સર્જન જો હું આટલું ફેરફાર કરું, ઉત્સર્જન એટલે બહાર નીકળતી છે ઊર્જા, બરાબર ને, ઊર્જા બહાર નીકળતી છે, તો શરૂઆતમાં વધારે હતી ને પછી ઓછી થઈ ગઈ એવું થાય ને, ત્યારે શું થશે બાળકો, એનઆઈ મોટું થઈ જાય. આ દાખલો લખું, બરાબર, અને આ મોટું કરી નાખું બાળકો, જો આ મોટું થઈ જાય, એનઆઈ મોટું થાય એનએફ કરતા, એટલે પ્રારંભિક અંતિમ કરતા વધારે ઊર્જા ધરાવતી હોય એટલે અંતે ઊર્જા ઓછી થઈ જાય, તો એમ કહી શકે કે ઊર્જા ફેરફાર કેવો છે બાળકો, તો ઊર્જા ફેરફાર ઋણ થાય, એવા સંજોગોમાં ઊર્જા ફેરફાર કેવો થાય તો ઋણ થાય બાળકો. ક્લિયર છે? હવે બાળકો હું તમને બે સમીકરણ બતાવું, બરાબર, તે બે સમીકરણને આપણે સરખામણી કરીએ, બરાબર, તે સમીકરણને આપણે તમે જો અને સરખામણી કરો. બાળકો પહેલો સમીકરણ જે છે, પહેલા સમીકરણની વાત કરીએ આપણે બાળકો, તો પહેલો સમીકરણ જે છે આ સમીકરણ એક, બરાબર, આ પહેલા સમીકરણ જો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોશો તો ડેલ્ટા ઈ સમીકરણ એક માં ડેલ્ટા ઈ બરાબર શું છે, તો આર એચ બરાબર છેદમાં એનઆઈ, આર એચ ની છેદમાં શું થશે, આર એચ ની છેદમાં એનઆઈ એફ નહીં આવશે, એન એનઆઈ આવશે, એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર. તો બાળકો આ છે, બરાબર, આ પહેલો સમીકરણ છે, અને આને આની કિંમત કેટલી હતી, તો 2.18 ગુણ્યા 10^-18 ઘાત, બરાબર, આટલા જૂલ, 1/ni² - 1/nf² તો બાળકો એક આ સમીકરણ જોવાનું છે, અને બીજો સમીકરણની વાત કરું તો બીજો સમીકરણ પણ અહીં લખી દઉં છું તમારી સમક્ષ, બાળકો જો બીજો સમીકરણ ની આપણે વાત કરીએ તો બીજો સમીકરણ શું છે, તો V બાર 109677, બરાબર છે બાળકો, એક આ સમીકરણ ની વાત કરીએ, અને આની સાથે પણ કૌંસમાં 1/ni² - 1/nf² આટલું સેન્ટીમીટર નો વ્યસ્ત થાય બાળકો. આ બીજો સમીકરણ છે, તો હવે તમે બાળકો જો કે આપણે આ જે બંને સમીકરણ છે, બરાબર છે, આ સમીકરણમાં તમે આ બંને સમીકરણ તમે સરખાવશો ને તો એમાં આ ભાગ તો સમાન જ છે, ક્લિયર છે બાળકો, આ કૌંસ વાળો ભાગ તો સમાન છે ને, એટલે આપણે કૌંસ વગરના જે ભાગની વાત કરીએ, કૌંસની આગળ આ જે ભાગ છે, બરાબર, આની ભાગની વાત કરીએ આપણે, આ ભાગ અને આ, બરાબર, તો આને સરખાવી શકાય, બરાબર છે, આ તરંગ સંખ્યા છે અને આ શું છે, તો ઉર્જા ફેરફાર છે. તો બાળકો આ બંને સંખ્યાને આપણે જો સરખાવીએ તો એ સંખ્યાને સરખાવવાથી તમને શું માલુમ પડે, બોલો શું માલુમ પડે, આ બંને સમીકરણમાં તમે સરખાવશો તો તમને શું માલુમ પડશે બાળકો, અહીંયા તમને ખબર પડે કે રીડબર્ગ કે આની ગણતરી તે સમયે પ્રાપ્ય પ્રાયોગિક માહિતી પરથી કરી હતી, આની ગણતરી જે કરેલી તે કંઈ પણ જે પણ પ્રાયોગિક માહિતી ખબર હતી તેના પરથી એણે આ ગણતરી કરી નાખેલી હતી, બરાબર. આ ઉપરાંત તમે જોશો તો અવશોષણ કે ઉત્સર્જન વનપટની આપણે જો વાત કરીએ તો અવશોષણ કે ઉત્સર્જન વનપટમાં મળતી દરેક રેખા શું સૂચવે, તો એ સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ થતું હાઇડ્રોજન પરમાણુમાં, ઇલેક્ટ્રોનનું કોઈ ચોક્કસ સંક્રાંતિ થતું હોય હાઇડ્રોજન પરમાણુમાં, બરાબર, ચોક્કસ સંક્રાંતિની વાત થતી છે બાળકો, ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે, બરાબર, બરાબર, એટલે કોઈ ચોક્કસ કક્ષાથી ચોક્કસ કક્ષાએ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું છે, ક્લિયર છે, અને હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી હાઇડ્રોજન પરમાણુમાં તમે જોશો તો સંક્રાંતિની સંખ્યા છે તે ઘણી વધારે છે, બરાબર છે, તો હાઇડ્રોજન સંક્રાંતિમાં હાઇડ્રોજનમાં સંક્રાંતિ સંખ્યા વધારે છે, તો એમાં મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિઓનું અવલોકન કરી શકાય છે, ક્લિયર છે, અને આના પરિણામે શું છે,
तो हाइड्रोजन परमाणु की संख्या जो वधारे होय बाळको घणा बधा हाइड्रोजन परमाणु हशे तो शुं थशे संक्रांतिओ पण घणा बधा इलेक्ट्रॉनिक संक्रांतिओ पण घणा बधा जोवा मळशे अने आने परिणामे शुं थशे मोटी संख्या में वनपट रेखाओ मळे छे बाळको। एटले कहेवानो मतलब एवुं छे ज्यारे आपणे हाइड्रोजन ट्यूब नी अंदर हाइड्रोजन वायु भरीए तो घणा संख्या में हाइड्रोजन परमाणु होय घणा संख्या में हाइड्रोजन परमाणु होय दरेक हाइड्रोजन परमाणु ना इलेक्ट्रॉनो जे छे ते संक्रांति दिखावे संक्रांति दिखावशे तो जुदा जुदा जे हाइड्रोजन नुं वनपट मळशे ते वनपट में रेखाओ पण जे छे बराबर वनपट रेखाओ जे छे ते पण घणा वधारे रहेशे बाळको। तो वनपट रेखा घना वधारे होवाना कारणे बराबर वनपट रेखा नी तेजस्विता नी बात करिए के तीव्रता नी बात करिए तो बराबर ए समान तरंग लंबाई अवशोषण के उत्सर्जन पामेला फोटोन नी संख्या पर ज आधार राखे छे बराबर एटले फोटो केटला फोटोन अवशोषण पामे के केटला फोटोन उत्सर्जन पामे बराबर तेनी संख्या पर आधार राखे के वनपट रेखा नी तेजस्विता केवी रहेशे बराबर ओछी तेजस्विता रहेशे के वधारे रहेशे तीव्रता एनी ओछी रहेशे के वधारे रहेशे बराबर ते कोना पर आधार राखे तो अवशोषण के उत्सर्जन पामेला फोटोन नी संख्या पर आधार राखे छे। क्लियर थयुं बाळको? हवे बाळको आ टॉपिक पूरो थई गयो छे हवे आपणे नेक्स्ट टॉपिक पर जईए ते छे बोरनो परमाणु नमूनानी मर्यादा बराबर बोरना परमाणु नमूनानी मर्यादा। परमाणु नमूना नी मर्यादा पॉइंट्स तमने अहीं बोर्ड पर लखवा पहेला थोड़ी समझूती आपी दऊं के बोरना परमाणु नमूनामां मर्यादा क्या वस्तु कारण होती बराबर है तो तमे जाणशो बाळको के हाइड्रोजन परमाणु बोरनो नमूनानी आपणे जो वात करीए तो ए बेसक रुथरफोर्ड केन्द्रीय नमूना करता वधु सुधारो वाळो हतो बराबर केम के एमां शुं कर्युं तो भोरे शुं करेलुं के रुथरफोर्ड जो परमाणु नमूनो हतो तेने थोड़क सुधारा वधारा करीने बराबर एमां जे पण कई खामीओ हती ते खामीने दूर करवा माटे एने सुधारेला स्वरूपे रुथरफोर्डने सुधारेला स्वरूपे एने पोताना परमाणीय नमूनो आपेलो हतो। क्लियर छे बाळको? तो ए तो वस्तु क्लियर छे के रुथरफोर्डनो ज स्वरूप हतो सुधारेलो स्वरूप हतो बराबर छे कारण के एमां हाइड्रोजन अने हाइड्रोजन जेवा आयनों नी जो बात करिए जेवा के हीलियम आयन थया एच प्लस आयन थया लिथियम एल आई टू प्लस आयन थया बेरिलियम बी ई थ्री प्लस आयन थया तो एनी स्थायीता अने रेखावनपट समझावी शक्यो हतो जे के रुथरफोर्डना परमाणु नमूनामां समझावी न शक्यो हतो बाळको। हवे छे आपणे रुथरफोर्डनी वात करीए तो रुथरफोर्डना परमाणु नमूनामां इलेक्ट्रॉनिक स्थायीता के परमाणीय स्थायीता समझावी न शकाती हती परंतु बोरना परमाणु नमूनामां आपणे जोवा जईए तो सिंगल इलेक्ट्रॉन एटले के एक इलेक्ट्रॉन धरावता जे स्पीसीज होय जेवा के एच ई प्लस थया एल आई टू प्लस थया एवी बी ई थ्री प्लस थया तो ए बधानी स्थायीता समझावी शकातुं हतुं अने एनी रेखा पण वनपट पण समझावी शकातुं हतुं परंतु बोरनो जो नमूनो हतो ते घणो ज सरल होवाना कारणे बराबर ए अमुक मुद्दाओ एवा हता जेने समझावामां ए सक्षम न थयो। तो आपणे वनपटनी ज वात करी लईए बाळको तो वनपटमां अमुक मुद्दाओ एवा हता जेमां बोरनो परमाणु नमूनो पण समझावामां थोड़ोक नबळो पड्यो एटले सक्षम नथी एमां थयो तो आपणे ए जोवाना छे कि कया एवा मुद्दाओ हता बराबर जेने समझावामां बोरनो परमाणु नमूनो पण नबळो पड्यो अने सक्षम न रह्यो। तो चलो आपणे जोईए पहेलो पॉइंट। क्लियर छे बाळको? તો બળકો પહેલો પોઈન્ટ છે અહીંયા કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક ના ટેકનિકો નો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ અદ્યતન ટેકનોલોજી टेक्नोलॉजी थी विकसित विकसित स्पेक्ट्रोस्कोपी ना उपयोग थी
स्पेक्ट्रोस्कोपी ना उपयोग थी मेरवेली के अवलोकित थी मेरवेली के अवलोकित हाइड्रोजन परमाणु वनपट ने बराबर अवलोकित हाइड्रोजन परमाणु वनपट ने वधु सूक्ष्म ने वधु એટલે વધારે સૂક્ષ્મ રીતે જ આપણે જોઈએ વધુ સૂક્ષ્મ વધુ સૂક્ષ્મ એટલે ફાઇન રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ રહ્યો निष्फल रहियो यो छे बड़को निष्फल रहियो तो વધુ સૂક્ષ્મ રીતે સમજાવવાની આપણે જો વાત કરીએ બાળકો તો વધુ સૂક્ષ્મ રીતે એટલે કઈ રીતેની વાત થતી છે અહીંયા તો બાળકો બહુ ફાઇન ડબલેટ ની વાત કરીએ અહીંયા ડબલેટ એટલે એ ખૂબ જ નજીક ગોઠવાયેલા રેખાઓ બરાબર તો સૂક્ષ્મ એટલે ફાઇન બરાબર તો અહીંયા ડબલેટ ની વાત થતી છે બાળકો ડબલેટ એટલે બે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ એટલે બે ખૂબ જ નજીકની રેખાઓ કહીએ ચાલો તો ખૂબ જ ડબલેટ એટલે ખૂબ જ એટલે બે ખૂબ જ નજીકની રેખાઓ બરાબર આ કેમ આવતી છે વણપટમાં કેમ હાજર છે તે સમજાવી ન શકાય આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓ ના વણપટની વાત કરીએ તે સમજાવવામાં અસમર્થ રહ્યો બરાબર એટલે ફક્ત હાઇડ્રોજન જ સમજાવી શકાય બીજો વણપટ બીજા પરમાણુ નહીં સમજાવી શકે બરાબર છે હાઇડ્રોજન સિવાય અન્ય તત્વના અન્ય તત્વના પરમાણુ ની વણપટ સમજાવવામાં અસમર્થ રહ્યો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કઈ રીતે માં અસમર્થ થયો બરાબર તો ઉદાહરણ તરીકે લઈએ તો હિલિયમ પરમાણુ માત્ર બે જ ઇલેક્ટ્રોન ધરાવે છે બીજા પરમાણુ વણપટ સમજાવી શકાયો ન હતો બરાબર ઉદાહરણ તરીકે હિલિયમ એ ફક્ત બે ઇલેક્ટ્રોન ધરાવે બીજા પરમાણુની વણપટ સમજાવી શકાયો ન હતો
પધારામાં બોરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જીવાણુ અસર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર સમજાવી ન શક્યો તો પધારાની વાત કરીએ બાળકો તો જીવાણુ અસર અને સ્ટાર્ક અસર સમજાવી ન શક્યો તો પધારામાં બોર બોર જીમાન અસર એટલે કે ચુંબકીય ક્ષેત્ર હેઠળ ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બરાબર વણપટ્ટી રેખા વિપાટન ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વણપટ રેખા વિપાટન વિપાટન બરાબર અને આ જીવાણ અસર થઈ ગયો ને બાળકો આ જીવાણ અસર છે બરાબર છે જીવાણ અસર બરાબર છે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બાળકો અને સ્ટાર્ક અસર સ્ટાર્ક સ્ટાર્ક અસર એટલે કે ચુંબકીયની જગ્યાએ શું આવશે બાળકો તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતીય વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં હાજરીમાં વણપટ વિપાટન વણપટ રેખા વિપાટન શા માટે થાય તે સમજાવી ન શક્યો બરાબર હાય તે સમજાવી શકાયું નહીં સમજાવી ના શક્યું સમજાવી ના શક્યું